અને બીજી બાજુ એક વિવાદ ફરીવાર છલકાઈ રહ્યો છે ને એ વિવાદ છે ડાકોરનો એ ડાકોરનું ધામ કે જ્યાં કાળિયા ઠાકોરનો આશરો છે ત્યાં બિરાજમાન છે અને ત્યાં હવે તિરુપતિની જેમ જ પ્રસાદનો વિવાદ હવે વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ડાકોરમાં મંદિરમાં પ્રસાદની યોગ્ય તપાસ માટેની માંગ મંદિરના પૂજારીએ કરી છે પૂજારીએ લાડુના પ્રસાદની તપાસ માટેની માંગ કરી છે એમણે કહ્યું છે કે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કે બોક્સમાં લાડુના પ્રસાદનો એક વિડીયો શેર કર્યો અને લખ્યું છે કે બે થી ત્રણ દિવસની અંદર મેક્સિમમ ત્રણ થી પ્રસાદ બગડી જાય છે તિરુપતિ મંદિરની જેમ જ આ મંદિરના પ્રસાદની પણ તપાસ કરવી જોઈએ કારણ કે આ પ્રસાદ બગડી જાય છે એની સાથે સાથે એમણે ગંભીર આરોપ પણ લગાવ્યા કે મંદિરનું જે ટ્રસ્ટ છે એમની પણ મેલી મુરાદ હોય તેવું મને લાગે છે જ્યારે સંદેશ ન્યૂઝ સાથે એમણે વાતચીત કરી તો આ વાત પણ એમણે કરી હતી કે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ ગઈ તો ઢાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ કારણ કે પહેલાં જામ ખંભાળિયાનું ઘી આવતું હતું એક મહિના સુધી લાડુને કશું થતું ન હતું આ અત્યારના જે ઘીમાં ચાર પાંચ દિવસમાં લાડુમાં સ્મેલ આવવા માંડે છે લાડુ વરતા નથી મારી એ માગણી છે એને લાગણી સાથે કહું છું કે તપાસ થવી જોઈએ સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ એક ઠરાવ કરીને નિર્ણય કરી અમૂલ સાથે એક એમઓયુ કરીને અમૂલનું જ ઘી સમગ્ર સામગ્રીમાં વાપરવામાં આવે છે અને જ્યારે પણ અમૂલનો લોટ આવે ટ્રક ત્યારે એની સાથે અમૂલવાળા એમનું ટેસ્ટિંગ સર્ટિફિકેટ અમને મોકલાવે છે